એટલે કર્મના દુઃખમાંથી પણ છટકી શકાય. ઈશ્વર દુઃખનું કારણ છે એ માનતા હોઈએ તો પણ એમાંથી બહાર નીકળી શકાય, સમય દુઃખનું કારણ છે એમ માનતા હોઈએ તો એમાંથી પણ આપણે નીકળી શકાય. પણ એક ચોથું દુઃખનું કારણ છે સ્વભાવ. સ્વભાવ જ દુઃખી થવાનો થયો હોય તો તમે શું કરો? સ્વભાવ જ દુઃખી થવાનો. કાંઈ પણ ઘટના ઘટે માણસ ઉદાસ હોય, બસ જ્યારે જુઓ ત્યારે ઉદાસ બેઠો. તમે જુઓ ઘણા ઘણા આમ 24 કલાક ઉદાસ. અને યારે આપણે બેસીએ તો આપણે આપણું ખોટું બીપી વધી જાય. લ્યો આવા લોકો એ એનું 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 એની વાતે બધી દુઃખની હોય, એના હૃદયમાં ઉત્સાહ ન હોય. ઘણા આમ એ સવારે ઉઠ્યા, ચા પાણી કર્યા, પૂજા પાઠ કર્યા, અને ત્યાં એક ભાઈ આવ્યો, 5 વર્ષથી આપણા 1 લાખ રૂપિયા અટકેલા હતા એ આપી ગયો. પછી એનું બધું લખાણ ભૂષણ બધું કર્યું, એમાંથી જ્યાં નવર્યા થયા ત્યાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો, મોટા દીકરાની વહુને દાખલ કરી હતી, બાબાનો જન્મ થયો એટલે બધા દોડીને પાછા ત્યાં ગયા અને એ બાબાનું મોઢું જોયું. પછી એ 12 વાગે ઘરે આવીને આમ કેટલો આમ ઉદાસતાથી બોલે, આમાં કાંઈ દુઃખી થવા જેવું કાંઈ હતું? 5 વર્ષના 1 લાખ રૂપિયા પતી ગયા, છોકરાને ઘેર છોકરાનો જન્મ થયો, પણ તો એની તમે ભાષા જુઓ તો આમ જાણે દુઃખના ડુંગરા તૂટી પડ્યા હોય. સ્વભાવ થઈ ગયો. સુખ આપણા જીવનમાં હોય કે ન હોય છોડો, સુખનો આરોપ કરો. જે માણસ દુઃખનો આરોપ કરે છે ને હું દુઃખી છું, એવી રીતે સુખનો આરોપ કરો, હું સુખી છું, મારા જેવું સુખ છે કોને, મારા પર કેવી પ્રભુની કૃપા છે, આરોપ કરો. હા, પછી આરોપ કરશો ને પછી હકીકતમાં એનો તાળો મળતા ભલે વાર લાગે, એનો કેસ લડો અને કેસ લડતા લડતા આપણું જીવન પૂરું થઈ જાય. આરોપ તો કરો હું સુખી છું ખુદના ઉપર, કારણ કે આ સુખ છે ને એ મનના વિચાર છે, પદાર્થ નથી. વિચારથી સુખ આવે, વિચારથી દુઃખ આવે છે. એટલે આરોપ કરી દો હું સુખી છું, વિચાર એવા કરો હું સુખી છું, ખરેખર સુખી છે. પણ માણસ વિચાર જ એવા કરે છે કે હું દુઃખી છું, હું દુઃખી છું, હું દુઃખી છું.